વિદ્યાર્થીઓ, આપણે નવમા પાઠમાં કાલે આ પ્રિયાંશીને જે ખાવાની શોખીન છે તેના વિશે વાંચીને શબ્દો લખતા હતા. અને છેલ્લો શબ્દ આપણે આ બાજુના પાને મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા એ લખ્યો હતો. હવે પાના નંબર 109 પર જુઓ. બધા ચોપડી અને નોટબુક બે બહાર કાઢો. પહેલાં એ શબ્દો લખીએ પ્રિયાંશીવાળા ભાગના. હેવી ફૂડ લખો એટલે ભારે ખોરાક. કાઢ્યું ને બધાએ પાના નંબર 109. હેવી ફૂડ એટલે ભારે ખોરાક. બ્લડ ફ્લો એટલે રુધિર અથવા લોહીનો પ્રવાહ. બ્લડ ફ્લો એટલે લોહીનો પ્રવાહ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન પ્રક્રિયા. રિઝલ્ટ એટલે પરિણામ. સ્લો ડાઉન એટલે ધીમું કરવું. સ્લો ડાઉન એટલે ધીમું કરવું. ટુ ફીલ લેઝી એટલે આળસ અનુભવવી અથવા આળસ થવી. ડ્રાઉઝી એટલે કામ કરવાનો કંટાળો આવવો. બગાસા ખાવા. અલ્ટિમેટલી એટલે અંતે. અલ્ટિમેટલી એટલે અંતે. લાઇટ ફૂડ એટલે હલકો ખોરાક. ટુ રિક્વાયર એટલે જરૂરી. ટુ રિક્વાયર એટલે જરૂરી. લખાઈ ગયા છે ને. એક્ટિવ બ્રેઇન એટલે ચપળ મગજ, સ્ફૂર્તિલું મગજ. એક્ટિવ બ્રેઇન. અને ચપળ કે મગજ. ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં. રો એટલે કાચા. ઓવરઈટ એટલે વધારે પડતું ખાવું. ઇન ધ લોંગ રન એટલે લાંબા ગાળે. આટલા શબ્દો છે એના કે લાંબા ગાળે. લખાઈ ગયા બધાને. એક્ટિવ બ્રેઇન એટલે ચપળ કે સ્ફૂર્તિવાળું મગજ. ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં.
રો એટલે કાચા, ઓવરઈટ એટલે વધારે પડતું ખાવું, અને ઇન ધ લોંગ રન એટલે લાંબા ગાળે, લાંબા સમયે. હવે આગળ બીજો વિદ્યાર્થી કહે છે, એ વાંચીએ. સ્ટુડન્ટ સેકન્ડ સેડ, હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર. આઈ રેડ સમવેર ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ, કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? હવે કંદર નામનો વિદ્યાર્થી કહે છે કે નમસ્તે મંસૂરી સાહેબ, મેં સમવેર એટલે ક્યાંક, કોઈક જગ્યાએ મેં ક્યાંક વાંચ્યું હતું કે બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને તૈયાર કરો, ટ્યુન અપ, તાલમેલ સાધો, તૈયાર કરો. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ, એનો અર્થ શું થાય તે તમે મને સમજાવશો? ડૉક્ટર મંસૂરી સેડ, ડિયર યુ સીમ ટુ બી ઇન 10th ઓર 12th. ડૉક્ટર મંસૂરીએ એનો આ પ્રશ્ન સાંભળીને કહ્યું કે મિત્ર, તું 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં લાગે છે. ટ્યુન અપ પ્રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક. એને શરૂમાં જ તમને કહ્યું હતું કે લીટી પાછળ આવે છે કે ટ્યુન અપ એટલે શું, તો એને કહે છે કે તારે ટ્યુન અપનો અર્થ સમજવો છે ને, તો ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક. ટ્યુન અપ એ ઉલ્લેખ કરે છે, ટુ રિફર એટલે ઉલ્લેખ કરવો, ટુ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી, તમારું શરીર અને તમારા મનને કોઈ ચોક્કસ કામ માટે તૈયાર કરો, એવો એ ઉલ્લેખ કરે છે. ટ્યુન અપ એટલે શું, તો તમારા શરીર અને મનને કોઈ ચોક્કસ કામ માટે તૈયાર કરો. વેન ઇટ કમ્સ ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન, યુ નીડ ટુ નો હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મોની. અને જ્યારે ટ્યુન અપ શબ્દ એ પરીક્ષામાં આવે છે, વેન ઇટ કમ્સ ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન, અને જ્યારે તમારા શરીર અને મનને ચોક્કસ કાર્ય માટે, તો પરીક્ષાના કાર્ય માટે તૈયાર કરવાની વાત આવે છે, તો યુ નીડ ટુ નો હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મોની. તો તમારે એ જાણી લેવાની જરૂર છે કે તમારું મન, મગજ અને શરીર એ બંને સંતુલનમાં કામ કરે. હાર્મોની એટલે સંતુલા. યુ શુડ આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. એ માટે સૌથી પહેલાં તમારે તમારામાં રહેલી શક્તિઓ, તાકાત, અને તમારામાં રહેલી નબળાઈઓ એ ઓળખી કાઢવાની સૌથી પહેલી જરૂરિયાત છે. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર એ વીક ઓર ટુ. તમે તમારી જાતનું જ નિરીક્ષણ એકાદ બે અઠવાડિયા સુધી કરો. ઓલવેઝ રિમેમ્બર દેટ યોર સ્ટ્રેન્થ આર યોર એસેટ્સ. હંમેશા યાદ રાખો કે તમારી તાકાત એ જ તમારી મિલકત છે. એસેટ્સ એટલે મિલકત. ભણવાનું છે, ભણીને સારા માર્ક્સ લાવવાના છે, એટલે આપણા શરીરને મનનો સુમેળ એ સાધવાનો છે. એટલે અત્યારે આપણી મિલકત, સંપત્તિ એ પૈસા નહીં પણ શું છે, તમારી એસેટ, એ તમારી સ્ટ્રેન્થ, તાકાત, શક્તિ છે. તમે જેટલું સારું ખાશો, સારી એક્સરસાઇઝ કરશો, ઓછું ખાશો, એટલું વધારે સારા માર્ક્સ મેળવશો, તો એ તમારી અત્યારે માલ, મિલકત, સંપત્તિ છે. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર એ વીક ઓર ટુ. એકાદ બે અઠવાડિયા તમે તમારી જાતનું જ નિરીક્ષણ કરો. ઓલવેઝ રિમેમ્બર યોર સ્ટ્રેન્થ્સ આર યોર એસેટ્સ. હંમેશા યાદ રાખો કે તમારી શક્તિઓ, તમારી તાકાત એ જ તમારી મિલકત છે. ડુ નોટ થિંક મચ એબાઉટ યોર વીકનેસીસ. તમારી નબળાઈઓ વિશે વધારે વિચાર કરશો નહીં. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ્સ ધેટ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામ્સ. તમારામાં રહેલી તાકાત જ તમને પરીક્ષામાં સફળતા અપાવશે.
કોપ એટલે પરીક્ષામાં વિજય મેળવવો, જીતવું. સેકન્ડલી એટલે પહેલું એને શું કીધું કે અર્થ સમજાવ્યો, ટ્યુન અપ એટલે ટુ પ્રિપેર યોર માઇન્ડ એન્ડ બોડી ફોર એ પર્ટિક્યુલર ટાસ્ક. તમારું મન અને શરીર એ બંનેને કોઈ ચોક્કસ કાર્ય માટે તમારે તૈયાર કરવાનું. અને જ્યારે પરીક્ષાના સંદર્ભમાં એ કહે છે કે આપણું મન ને શરીરને તૈયાર કરવાનું છે, ત્યારે આપણે આપણી તાકાત એ વધારવાની છે. આપણામાં નબળાઈ દરેકમાં હોય, પણ નબળાઈને બહુ ધ્યાન આપતા નહીં. એકાદ બે અઠવાડિયા નિરીક્ષણ કરો તમારી જાતમાં અને શોધી કાઢો કે મારામાં શક્તિઓ કઈ છે, તાકાત કઈ છે અને મારી નબળાઈ શું છે. અને શક્તિઓ જ તમારામાં રહેલી તમને સફળતા અપાવશે. હવે બીજી વસ્તુ કહે છે કે સેકન્ડલી યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન્ડ અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવડ અ બોર્ડ એક્ઝામ શિડ્યુલ. બીજી વસ્તુ, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન્ડ અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શિડ્યુલ. તમને બોર્ડની પરીક્ષાનું સમયપત્રક મળે એ પહેલાં તમારું ટાઈમ ટેબલ એ સ્કૂલના ટાઈમ ટેબલ મુજબ ચાલતું હોય છે, ટ્યુન અપ એટલે એની સાથે તાલ મેળવતું હોય છે. કે સવારની સ્કૂલ હોય તો તમે બપોર પછીના કલાકોમાં ભણવા માટેનો સમય કાઢો. એટલે સેકન્ડલી યોર બોડી એન્ડ માઇન્ડ્સ આર ટ્યુન્ડ અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શિડ્યુલ. બીજી વાત એ છે કે તમે બોર્ડની એક્ઝામનું સમયપત્રક મેળવો એ પહેલાં તમારું શરીર અને મન એ બંને એ સ્કૂલના ટાઈમ ટેબલ મુજબ ગોઠવાયેલા હોય છે. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શિડ્યુલ પ્રિપેર એ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. અને જ્યારે તમને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી જાય કે આ મહિનામાં અને આ તારીખથી શરૂ થશે, તો એ પછી તમે સ્કૂલ ચાલતી હતી ત્યારે જે સમયપત્રક બનાવતા હતા એના બદલે નવું સમયપત્રક તૈયાર કરો. અને કેવી રીતે કરો, તો બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમારામાં જેટલી કામ કરી શકવાની શક્તિ હોય એટલા સુધીનું જ તમે નવું ટાઈમ ટેબલ તૈયાર કરો. એટલે આપણે એક દિવસમાં બે વિષય કરી નાખીશ એવું ન કરવું જોઈએ. એમ મન અને શરીર બંનેનો સુમેળ સધાવવો જોઈએ. એટલે કહેજે કે જ્યારે તમને બોર્ડ, વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શિડ્યુલ પ્રિપેર એ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. એક વખત તમને બોર્ડનું સમયપત્રક મળી જાય પછી તમે નવું સમયપત્રક તમારી શક્તિના સ્તરનું બનાવો. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. શોધી કાઢો અથવા ઓળખી કાઢો કે તમારું કામ કરવાનો શક્તિનો શ્રેષ્ઠ સમય કયો છે. બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. પહેલાં તમે એ શોધી કાઢો કે મારું કામ કરવાની શક્તિ એનું લેવલ એનું સ્તર એ સૌથી વધારે ક્યારે હોય છે. કોઈકને વહેલી સવારે ઉઠીને વાંચે તો વધારે યાદ રહે, કોઈકને આખી રાત જાગવાની ટેવ હોય. તો કહે છે કે એ પહેલાં તમે નક્કી કરો તમારું વાંચવાની શ્રેષ્ઠ શક્તિનો સમય કયો છે એ તમે ઓળખો. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. અને પછી એ ઓળખ્યા પછી એને તમારા પરીક્ષાના જે ટાઈમ ટેબલના વિભાગ સ્લોટ એટલે ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. સ્લોટ એટલે અહીંયા જથ્થો અર્થ છે કે જે સમય હોય પરીક્ષાનો એની સાથે તમે તમને જે વાંચવાની એનર્જીની વાંચવાની શક્તિનો ટાઈમ તમારો છે એ તમારા બોર્ડના પરીક્ષાના ટાઈમ ટેબલ સાથે એને સરખાવી જુઓ કે આમ મેળ થઈ જશે, હું આ રીતે વાંચીશ તો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. એટલે પહેલાં જ એમને કહ્યું કે ભાઈ તમે તમારામાં શક્તિઓ તમારી છે એ કામમાં આવશે, તમારી શક્તિઓ જ તમારી મિલકત છે અત્યારે. તો તમે તમારી નબળાઈઓને બાજુ પર મૂકી દો, તાકાત જુઓ અને સ્કૂલના ટાઈમ ટેબલ મુજબ ભણતા હતા
અને જ્યારે બોર્ડનું ટાઈમ ટેબલ આવે તો એ મુજબ ફરીથી સમયપત્રક બનાવો અને પછી એ ટાઈમ ટેબલ મુજબ આપણે સ્લોટ એટલે સમયના જથ્થાને જે આપણે ફાળવ્યો છે એને પહોંચી વળીશું કે નહીં એ નક્કી કરો. હવે એ કહીએ કે આ બધું જ કર્યા કરીએ પણ જોડે શું જરૂરી છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. તમારા શરીરને જેમ બોર્ડની પરીક્ષા ખાસ હેતુ માટે તૈયાર કરવાનું છે એમ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. એ પણ અગત્યનું છે કે તમારા શરીર અને મનને રિલેક્સ એટલે આરામ આપો, એને થોડી વાર આરામ જોઈએ. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સન્સ ટેકનિક્સ લાઇક પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, ટેકિંગ એ વોક અબાઉટ 10 to 15 minutes એટ એ સ્યુટેબલ ટાઈમ, ઓર હેવિંગ એ કપ ઓફ ગ્રીન ટી. માત્ર આખો દિવસ વાંચ વાંચ કરવાનું નહીં. આગળ આવીને પહેલાં એકે સમસ્યા કીધી હતી કે મારો દીકરો એ ટીવી વધારે જુએ છે અને રમ્યા કરે, તો એ શું કહે છે બંને વચ્ચે સંતુલન સધાવવું જોઈએ. તેમ અહીંયા આપણને કહે છે કે ભાઈ આપણા શરીરને મનને આપણે ચોક્કસ પ્રવૃત્તિ માર્ક્સ લાવવા છે, ભણવું છે, તૈયાર કરી, પણ એ કહે છે કે એટલું જ અગત્યનું છે કે સાથે સાથે તમે તમારા શરીર અને મનને આરામ આપો. અને એ માટે શું કરો, તો યુ મે ફોલો સિમ્પલ રિલેક્સન ટેકનિક્સ. અને એ માટે તમે રિલેક્સન ટેકનિક્સ એટલે આરામ મેળવવાની, આનંદ મેળવવાની કેટલીક સામાન્ય તકનીકો છે એ અજમાવી શકો છો. લાઇક એટલે જેમ કે પ્રાણાયામ, યોગાસન, પ્રાણાયામ કરો, યોગ કરો, સ્ટ્રેચિંગ એટલે હાથને આમ લાંબ ઊંચા કરવા, નીચા કરવા, આમ કંટાળી જઈએ એટલે સ્ફૂર્તિદાયક કસરતો, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક. લાઇટ એટલે ઘોંઘાટિયું નહીં પણ કર્ણપ્રિય હોય એવું, મેલોડિયસ એટલે મધુર સંગીત, કર્ણપ્રિય મધુર સંગીત થોડી વાર સાંભળો. ટેકિંગ એ વોક અબાઉટ 10 to 15 minutes એટ એ સ્યુટેબલ ટાઈમ, તમને જે યોગ્ય સમય લાગે તમારા વાંચવાના શિડ્યુલમાંથી રિલેક્સન માટે પણ તમારે સમય કાઢવો પડે. તો તમને સવારે કે સાંજે જ્યારે અનુકૂળ સમય લાગે ત્યારે 10-15 મિનિટ ચાલવા માટે જાઓ. ઓર હેવિંગ એ કપ ઓફ ગ્રીન ટી. અને ગ્રીન કપ ટી એટલે ગ્રીન ટી પીવો એમ, એટલે ગ્રીન ટી પીવાથી કહે છે કે તાજગી આવે અને ઊંઘ આવતી હોય તો ઉડી જાય, તો એ ગ્રીન ટી પણ તમે પી શકો છો. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ. બીજું રિલેક્સન થવાનું શું છે, તો તમે થોડો સમય એ તમારા મિત્રો કે માતા પિતા સાથે વાતચીત કરવામાં પણ વાપરી શકો છો, પસાર કરી શકો છો. મેન્ટેન એ ચીયરફુલ મૂડ એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. તમારો આનંદદાયક મૂડને ટકાવી રાખો, મેન્ટેન એટલે ટકાવી રાખવું, ચીયરફુલ મૂડ એટલે કાયમ વર્ષની શરૂઆત થાય ત્યારે પહેલા દિવસથી આપણે જો સરસ રીતે કામ કરતા હોઈએ ટાઈમ ટેબલ મુજબ, વર્ગમાં ભણાવે એમાં ધ્યાન આપીને, જાતે મહેનત કરીને, ટ્યુશન કરીને, તો એ કહે છે કે એ તમારો આનંદદાયી મૂડ છેક સુધી ટકાવી રાખો. ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. ફ્રેન્ઝી એટલે ગાંડપણ, પાગલપણું. ઘણા શું કરે કે એમ કે અત્યારથી થોડું વંચાય તો પરીક્ષા આવે ત્યારે જે પેપર હોય એના આગલા દડે આખી રાત વાંચીને એ રીતે તૈયાર થતા હોય છે, એને શું કહેવાય ગાંડપણ. એટલે ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી, ગાંડપણમાં કામ નહીં કરો, કે તો થઈ પડશે, પરીક્ષા આવશે ત્યારે આપણે જાગી લઈશું આખી રાત, તો એ ખોટી વાત છે. ગાંડપણમાં કામ કરો નહીં. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને બધાને મારી શુભેચ્છા. એટલે કંદર્પે પૂછ્યું કે ટ્યુનઅપનો અર્થ શું, તો એ આખું એમને સમજાવ્યું. પહેલાં જ મેં કીધું હતું કે તમારી જાતને અને શરીરને મનને ચોક્કસ પ્રવૃત્તિ માટે તૈયાર કરો. અહીંયા એ કહે છે પરીક્ષાના સંદર્ભમાં ચોક્કસ પ્રવૃત્તિ એટલે
વાંચવાનું, તૈયારી કરવાની, તે કઈ રીતે કરવાનું, કે સમયપત્રક મુજબ ચાલતા હોઈએ, બોર્ડનું સમયપત્રક મળે એટલે અલગ સમયપત્રક કરો, દરેક વિષય માટે યોગ્ય સમય ફાળવી દો, તમે પોતે નિરીક્ષણ કરો કે મારી શક્તિઓ શું છે, નબળાઈઓ શું છે, અને નબળાઈઓ પ્રત્યે ઓછું ધ્યાન આપો, અને તમારી શક્તિઓ જ તમારી સાચી સંપત્તિ છે. એટલે આપણે નક્કી કરી લેવું કે મને કયા મારા વાંચવા માટેના શ્રેષ્ઠ સમય કયા છે, એ સમયે વાંચવું, અને જોડે જોડે રિલેક્સન એટલે આરામ પણ લેતા જવો, એ માટેની કસરતો બતાવી, સંગીત સાંભળવું, માતા પિતા જોડે વાતચીતો શેર કરવી, અને ફ્રેન્જી એટલે નાનપણથી કામ ન કરવું, એક સામટું બધું કરી નાખીશ એ રીતે ન કરવું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, તમને બધાને શુભેચ્છા. અનુજ સેડ, સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તમને બધાને કાર્યક્રમ ગમ્યો? અનુજે પૂછ્યું. એ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. ઓડિયન્સ એટલે જે બધા પ્રેક્ષકો બેઠા છે એમનામાંથી તાળીઓનો મોટો ગડગડાટ, તાળીઓનો મોટો અવાજ આવ્યો. ધીસ ટેલ્સ ઓલ, અનુજે કહ્યું કે આ તમે જે આટલી બધી તાળીઓ વગાડી રહ્યા છો એ બધું કહી દે છે. આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. મને લાગે છે કે હવે આપણે પ્રોગ્રામનું સમાપન કરવાનો, કાર્યક્રમનું સમાપન કરવાનો સમય થઈ ગયો છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. આ મહાનુભાવો, બધી જે ઉચ્ચ પદવીધારી વ્યક્તિઓએ આવીને આપણને જે શિખામણ આપી, સલાહ આપી, તો એ માટે ખાલી શબ્દોમાં એમનો આભાર વ્યક્ત કરવો એ તો અશક્ય છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. ઇમ્પોસિબલ એટલે અશક્ય છે, ટુ એક્સપ્રેસ એટલે દર્શાવવો, રજૂ કરવો, ગ્રેટિટ્યુડ એટલે આપણો આભાર, અહીં આવ્યા એ માટે આભાર, એવું ખાલી માત્ર શબ્દોમાં કહી દેવું એ અશક્ય છે. હાઉ એવર, આઈ એમ ઇન્ડીડ થેન્કફુલ ટુ ઓલ ધ ગેસ્ટ હુ મેડ ઇટ કન્વિનિયન્ટ ટુ સ્પેર ટાઈમ ફ્રોમ ધેર બિઝી શિડ્યુલ. હાઉ એવર, આમ છતાં હું આ બધા જ મહેમાનો કે જે એમનો કન્વિનિયન્ટ ટુ સ્પેર ટાઈમ, તે કે જેમને પોતાના બિઝી શિડ્યુલ એટલે એ લોકોનું વ્યસ્ત સમયપત્રક હોય, પણ એમાંથી એમને આપણી સ્કૂલમાં આવવાની સવલત આપી, કન્વિનિયન્ટ ટુ સ્પેર ટાઈમ, એ સમયમાંથી થોડો સમય આપણા માટે આવવા માટે ફાજલ આપ્યો, સરળ કર્યું કામ, એ માટે હું એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આઈ ઇન્ડીડ થેન્કફુલ, હું ખરેખર એમનો આભારી છું કે આ બધા ઉચ્ચ પદવીધારીઓએ પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી આપણે ત્યાં આવવા માટેનો સરળ બનાવ્યું ને આવ્યા. આઈ એમ શ્યોર ધેટ નોટ ઓનલી સ્ટુડન્ટ્સ બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન્ડ અ લોટ. અને મને ખાતરી છે કે આ પરિસંવાદથી માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ એમના માતા પિતાઓએ પણ ઘણું પ્રાપ્ત કર્યું. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટીપ્સ, હોપ વી ઓલ રિમેમ્બર ધ ટીપ્સ ગીવન બાય ધ એક્સપર્ટ્સ એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન. અને હું આશા રાખું છું કે આપણે બધા આ જે નિષ્ણાંતો દ્વારા આપણને ટીપ્સ એટલે સૂચનો અપાયા, સલાહ અપાઈ, એને યાદ રાખીશું, અને એઝ મચ એઝ વી કેન ફોલો, અને આપણાથી જેટલું વધારે શક્ય બને તેટલી વધારે રીતે એમને જે સૂચનો આપ્યા છે એને આપણે અમલમાં મૂકીશું. બેસ્ટ વિશિસ ટુ ઓલ. અને છેલ્લે એને પણ બધા વિદ્યાર્થીઓને કહ્યું શુભેચ્છા. સમજાઈ ગયો પાઠ? એટલે હવે આપણે આ શબ્દો લખી કાઢીએ જે આપણે બાકી છે. પંદર પે કહ્યું ત્યાંથી લખવાના છે ને? હા, સમવેર એટલે ક્યાંક લખ્યું આપણે, નહીં લખતું હોય સમવેર,
ને ક્યાં અથવા કોઈક જગ્યાએ ટુ રિફર ઉલ્લેખ કરવો પર્ટિક્યુલર ટાસ્ક એટલે ચોક્કસ કાર્ય માટે મેં તમને પહેલા લખાવી દીધું છે હાર્મોની હાર્મોની એટલે સુમેળ તમારામાં રહેલી તાકાત અને નબળાઈઓને તમે ઓળખી લો એસેટ્સ એટલે સંપત્તિ મિલકત રિસીવ એટલે મળવું શિડ્યુલ એટલે બિઝી શિડ્યુલ એટલે વ્યસ્ત સમય અથવા સમય પત્ર કામ કરવાના સમયની મર્યાદા કરવી સમય નક્કી કરવો એને શિડ્યુલ મારું કામ કરવાનો આ ટાઈમ છે બેઝડ ઓન એટલે ના પર આધારિત યોર એનર્જી લેવલ મેં તમારું શક્તિનું સ્તર જેટલું કામ કરી શકાય એવી શક્તિ હોય સ્તરનું સમયપત્ર એના પર આધારિત નક્કી કરો ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું આવે ટુ રિલેક્સ એટલે આરામ કરવો ટુ રિલેક્સ એટલે આરામ કરવો ટુ ફોલો એટલે અનુસરવું સિમ્પલ ટેકનિક્સ એટલે સરળ તકનીકી મેલોડિયસ એટલે કર્ણપ્રિય સ્યુટેબલ એટલે યોગ્ય યોગ્ય સમયે 10-15 મિનિટ તમને જ્યારે અનુકૂળ સમય હોય યોગ્ય અથવા અનુકૂળ
સ્પેર એટલે હાજર પાડવું અથવા ફાળવવું. તમે તમારા મમ્મી પપ્પાની સાથે વાતો કરવામાં પણ થોડો સમય ફાળવી શકો. મેન્ટેન મેન્ટેન એટલે ટકાવી રાખવું, ચીયરફુલ માઇન્ડ એટલે આનંદી મિજાજ, ફ્રેન્ઝી એટલે ગાંડપણ, કામ કરવાનું ગાંડપણ, એપ્લોઝ એટલે તાળી પાડવી, તાળીઓનો ગડગડાટ કરવો, ઓડિયન્સ એટલે શ્રોતાગણ, ટુ કન્ક્લુડ એટલે સમાપન કરવું, ટુ કન્ક્લુડ. ગ્રેટિટ્યુડ એટલે આભાર. ઇન વર્ડ્સ એટલે શબ્દોમાં, હાઉએવર એટલે જોકે, એ બધા આવી ગયા છે. કન્વિનિયન્સ એટલે સગવડતા ભર્યું, સગવડ ભર્યું કે સરળતા ભર્યું. સ્પેર ટાઈમ એટલે સમય ફાળવવો. બિઝી શિડ્યુલ એટલે વ્યસ્ત સમય. બિઝી શિડ્યુલમાંથી આપણે માટે સમય ફાળવ્યો એનો શબ્દમાં આભાર માની શકાય એવું નથી.
શબ્દો પૂરા ટુ ગેઇન એટલે મેળવવું અથવા પ્રાપ્ત કરવું, ટીપ્સ એટલે સૂચનો અને એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંતો. એટલે આ પાઠ આપણે કોર્સમાં તો નથી.